અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદના મામલે નિત્યાનંદિતાનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. નિત્યાનંદિતાએ કહ્યું કે આજે હું તમામ તથ્યો સામે મૂકીશ અને તમે તથ્યો જોયા બાદ સાચું અને ખોટું નક્કી કરજો. નિત્યાનંદિતાએ જણાવ્યું કે મને ગોંધી રાખવાના આરોપ ખોટા છે. 19 ઓક્ટોબરે મારા પિતાનો ફોન આવ્યો હતો અને પરિવારની સમસ્યા દૂર કરવા કહ્યું હતું, જેને લઈ મેં ગુરુકુળમાં રજા પણ મૂકી હતી. ત્યારે ગુરુકુળનું કોઈ ષડયંત્ર હોવાના પિતાએ કરેલા આક્ષેપ ખોટા છે. મારું કોઈ અપહરણ કરાયું નથી અને હું તેના પુરાવા આપીશ. મારા પિતાએ મને સ્વામી નિત્યાનંદ સામે ફરિયાદ કરવા દબાણ કર્યું હતું અને ત્યારબાદ મેં નક્કી કર્યું કે મારા પિતાને ક્યારેય નહીં મળો. નિત્યાનંદિતાએ કહ્યું કે મારા પિતાને મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું, તેના સાક્ષી સમગ્ર આશ્રમના લોકો છે. મારા પિતાએ હું આશ્રમ નહીં છોડું તો આત્મહત્યાની ધમકી આપી, મને ઇમોશનલ બ્લેકમેલ કરી હતી. કમ્પ્લીટ બેસલેસ એન્ડ ફોલ્સ એલિગેશન એવર ઇટ મે કન્સર્ન જનાર્દન એન્ડ ગોવર્નમેન્ટ ઓફિશિયલ કેપેસિટી ઓફ ધ આશ્રમ ટુ શોકેસ ધ આશ્રમ વેલ્યુ. રિસીવ ધ અવોર્ડ